ભાવનગરના ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકીની કાર પર ગત મોડી રાત્રે ત્રણ શખ્સોએ પથ્થરમારો કરતા ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકને જાણવા મળતી વિગતો અનુસાર રવિભાઈ રાણાએ એવા ફરિયાદી નોંધાવી હતી કે હું ડ્રાઇવિંગ કરું છું અને છેલ્લા 2.5 વર્ષથી દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકીની ગાડી ચલાવું છું। ગત તારીખ 30 માર્ચના રાતે હું દિવ્યેશભાઈ તથા બુંદેશ જાંબુચા ત્રણે ભાવનગરથી પિત્તલપુર રામાપીરનો આખ્યાનનો ધાર્મિક પ્રસંગ હોઈ ગયા હતા ત્યારે કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા। રાત્રે 12:15 પિત્તલપુર ગામ પર પહોંચતા અચાનક જ અમારી ગાડી ઉપર પથ્થરનો ઘા કર્યા હતા અને ઘા કરતા ત્રણ શખ્સો ભાગ્યા હતા। ત્રણેય શખ્સોએ છૂટા પથ્થરોના ઘાને કારણે ડ્રાઈવર સાઈટના આગળના દરવાજા પર પાછળના દરવાજા પર નુકસાન કર્યું હતું, જેથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં બ્રિજરાજસિંહ સહદેવસિંહ ગોહિલ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ઘોઘા પોલીસે એક સગીર સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી।